હેલો ફ્રેન્ડ્સ, હું અજય પરમાર આપની યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારા માટે ધોરણ 12 કોમર્સનું જે આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટ છે એનું ત્રીજું ચેપ્ટર સુરેખ નિયત સંબંધ, એ સુરેખ નિયત સંબંધમાં આજે આપણે સ્વાધ્યાય 3.2ના દાખલા નંબર 1 અને 2 વિશેની માહિતી મેળવીશું. મિત્રો, આજે સ્વાધ્યાય 3.2 છે એ બધા જ દાખલાઓ છે એ કઈ રીતના છે, તો ટૂંકી રીતના દાખલા છે. કયા દાખલા છે? તો ટૂંકી રીતના દાખલા. હવે ટૂંકી રીત એટલે કઈ? તો યુવીવાળી રીત. શું યાદ રાખવાનું છે? ટૂંકી રીત એટલે યુવીવાળી રીત. તો આપણે આ રીતના દાખલાનો આજે એમાંથી આપણે પહેલો અને બીજો દાખલા વિશેની માહિતી મેળવીશું. તો ચાલો મિત્રો, સૌ પ્રથમ જોઈએ દાખલા નંબર 1. દાખલા નંબર 1માં શું કહેવામાં આવ્યું છે કે કપાસના પાક પર ખાતરના વપરાશની અસર જાણવા માટે એક અભ્યાસ કરવામાં આવ્યો છે. એ મુજબથી માહિતી મળે છે કે ખાતરનો વપરાશ 10 કિલોગ્રામ દીઠ આપેલો છે, એટલે કે એક્સ આપેલો છે, અને કપાસનો પાક હેક્ટર દીઠ ક્વિન્ટલમાં આપેલો છે વાય, એટલે કે આપણને એક્સ અને વાય આપી દેવામાં આવ્યા છે. આ પરથી આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. અને જ્યારે ખાતરનો વપરાશ 300 કિલોગ્રામ હોય, કેટલો હોય? 300 કિલોગ્રામ. જોજો મિત્રો, યાદ રાખજો, અહીં આપણને 10 કિલોગ્રામ એટલે કે આજે 28 છે એ એક્ચ્યુઅલમાં કેટલા છે? તો 280 છે. આજે 35 છે, એક્ચ્યુઅલમાં કેટલા છે? તો 350 છે. તો આપણો જે આ એક્સ છે, આ એક્સ બરાબર કેટલા થશે? તો એક્સ બરાબર થશે આપણા 30 લેવાના થશે. કેટલા લેવાના થશે? 30 લેવાના થશે. એટલે ખાસ ધ્યાન રાખજો, હોય તો હેક્ટર દીઠ કપાસના પાકનું અનુમાન મેળવવાનું છે. એટલે આપણે શું કરવાનું છે? તો સૌ પ્રથમ તો આપણે ટેબલ બનાવવાનું છે. કેમ કે માહિતી કેવી છે? તો માહિતી 20 કરતાં મોટી છે, એટલે યુવીની રીત માટે તો પહેલાં યુ બનાવવું પડશે. યુ બરાબર શું થશે? તો એક્સ માઇનસ એ, અને વી બરાબર શું થશે? તો વાય માઇનસ બી. તો આ રીતે આપણે યુ અને વીની કોલમ બનાવવી પડશે. ત્યારબાદ શું આવશે? તો બંનેનો ગુણાકાર એટલે કે યુવી, અને ત્યારબાદ કઈ કોલમ બનાવવી પડશે? તો યુ સ્ક્વેર. કારણ કે આપણું સૂત્ર શું થશે? તો બી બરાબર થશે એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી. છેદમાં શું આવશે? તો છેદમાં આ કઈ આપણે નિયત સંબંધ રેખા શોધવાની છે? તો બી વાય એક્સ. તો બી વાય એક્સ બરાબર શું થશે? તો બી વી યુ. તો જે છેલ્લું હશે એ ક્યાં આવશે? છેદમાં, એટલે શું આવશે? તો એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર. અને બીજું અહીંયા શું આવશે વધારાનું? તો સિવાયના છેદમાં સી એક્સ, સિવાયના છેદમાં સી એક્સ. તો જોઈએ, આપણે સૌ પ્રથમ આપણે શું શોધવું પડશે? તો સૌ પ્રથમ એક્સ બાર અને વાય બાર શોધવો પડશે. તો આપણે અહીં ટેબલ બનાવી જ નાખ્યું છે, એ ટેબલમાં આપણે સૌ પ્રથમ એક્સ બાર અને વાય બાર શોધી લઈશું. તો અહીં શું આવશે આપણો? તો અહીં આવશે સિગ્મા એક્સ. કેટલો થાય છે સિગ્મા એક્સ? તો સિગ્મા એક્સ થાય છે 170. કેટલો થાય છે? 170. અને સિગ્મા વાય? તો સિગ્મા વાય થાય છે આપણા 830. કેટલા થાય છે? 830. સૌ પ્રથમ આપણે એક્સ બાર અને વાય બાર શોધી લઈશું, એટલે કે એક્સ બાર. તો એક્સ બાર બરાબર શું આવશે? તો સિગ્મા એક્સના છેદમાં એન, જ્યાં સિગ્મા એક્સ બરાબર કેટલા આવ્યા છે? તો 170. તો કેટલા આવશે? 170 છેદમાં એન બરાબર કેટલા છે? તો 1, 2, 3, 4, 5, 6 અને 7. કેટલા છે? 7 છે. એટલે આપણો જે એક્સ બાર છે એ એક્સ બાર બરાબર કેટલા આવશે? તો એક્સ બાર બરાબર આપણને મળશે 25.29. કેટલા મળશે? 25.29. શા માટે એક્સ બાર શોધીએ છીએ? તો આપણને જ્યારે અંતઃખંડ શોધવાનો છે ત્યારે આપણને એક્સ બારની જરૂર પડશે. શા માટે? તો અંતઃખંડ એનું સૂત્ર શું છે? તો વાય બાર માઇનસ બી એક્સ બાર. ત્યારે આપણને એક્સ બારને અને વાય બારની જરૂર પડશે. ત્યારબાદ શોધીશું વાય બાર. વાય બાર બરાબર શું થશે? તો સિગ્મા વાયના છેદમાં એન, જ્યાં સિગ્મા વાય બરાબર કેટલા છે? તો 830. એટલે કેટલા આવશે? તો 830ના છેદમાં 7, એટલે કે વાય બાર. તો વાય બાર આપણને કેટલા મળશે? તો વાય બાર મળશે 118.57. કેટલા મળશે? 118.57. ઓકે, હવે આપણે કઈ કોલમ બનાવવી પડશે? યુ. તો યુ બરાબર શું થશે? તો યુ બરાબર થશે એક્સ માઇનસ એ. શું થશે? એક્સ માઇનસ એ, જ્યાં એ બરાબર આપણે કેટલા લઈશું? તો એ બરાબર આપણે 25 લઈશું. અને વી બરાબર, તો વી બરાબર શું થશે? તો વી બરાબર થશે વાય માઇનસ બી, જ્યાં બી બરાબર કેટલા લઈશું? તો બી બરાબર લઈશું આપણે 120. હવે જો મિત્રો, અહીં કોઈ પણ સંખ્યા એવી નથી કે જેને આપણે કોઈ એક અચલ સંખ્યા વડે નિશેષ ભાગી શકીએ પ્લસ માઇનસ કરીને. કારણ કે અહીં 8 છે, તો 8ને 2, 4 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા 5 છે, અહીંયા 4 છે. તો કોઈ એક સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એવું નથી. એટલે આપણો જે સી એક્સ છે અને સીવાય છે, શું છે? સી એક્સ અને સીવાય, એ બરાબર કેટલા થશે? 1. એ બરાબર કેટલા થશે? 1. એટલે તમે લખો કે નહીં લખો તો પણ ચાલશે. એટલે સૌ પ્રથમ શું કરવું પડશે આપણે? યુ. તો યુ બરાબર શું થશે? તો એક્સ માઇનસ 25. શું આવશે? એક્સ માઇનસ 25. એટલે કે એ બરાબર કેટલા લીધા છે? તો એ બરાબર લીધા છે 25. ત્યારબાદ શું બનાવવાની છે? વી. વી બરાબર શું થશે? તો વાય માઇનસ 120. એટલે કે બી છે, બી બરાબર કેટલા લીધા છે? 120. ત્યારબાદ કઈ કોલમ આવશે? યુવી. અને ત્યારબાદ આવશે યુ સ્ક્વેર.
તો હવે સૌપ્રથમ આપણે યુ શોધી લઈએ. તો અહીં હું સૌપ્રથમ પહેલા તો કલર ચેન્જ કરી નાખું છું કે જેથી આપણને સરળતાથી સમજ પડે. ચાલો યુ શોધીશું. યુ બરાબર શું છે? x - 25, એટલે કે આ જે x છે એ x માંથી કેટલા કરવાના છે? - 25. કેટલા કરવાના છે? - 25. તો 28 - 25 એટલે કેટલા આવશે? તો અહીં આવશે 3. ત્યારબાદ 35 - 25 તો કેટલા આવશે? તો આવશે 10. ત્યારબાદ 25 - 25 તો કેટલા આવશે? 0. 24 - 25 તો - 1. 20 - 25 તો - 5. 25 - 25 તો 0 અને 20 - 25 એટલે કેટલા આવશે? - 5. અને આનો સરવાળો કરીશું એટલે આપણને શું મળશે? સિગ્મા યુ. અને સિગ્મા યુ કેટલો મળે છે આપણને? તો સિગ્મા યુ આપણને મળે છે 2. કેટલો મળે છે? 2. એ જ રીતે શું શોધીશું? વી. તો વી માટે શું છે? તો વી માટે છે વાય - બી. શું છે? વાય - બી, જ્યાં બી બરાબર કેટલા છે? 120. એટલે કે આ વાયની કોલમ છે, એમાંથી શું કરવાના છે? 120 માઇનસ કરવાના છે. એટલે કે 128 - 120 એટલે કેટલા આવશે? તો 8. ત્યારબાદ 140 - 120 એટલે કેટલા આવશે? 20. ત્યારબાદ છે 115 - 120 એટલે કેટલા આવશે? તો - 5. ત્યારબાદ 120 - 120 એટલે 0. 105 - 120 એટલે કેટલા આવશે? તો - 15. ત્યારબાદ 122 - 120 એટલે કેટલા આવશે? 2. અને 100 - 120 એટલે કેટલા આવશે? - 20. અને આનું ટોટલ કરીશું એટલે આપણને શું મળશે? તો સિગ્મા વી. સિગ્મા વી આપણને કેટલો મળે છે? તો મળે છે - 10. કેટલો મળે છે? - 10. ત્યારબાદ છે યુવી. યુવી એટલે કે આ જે યુ છે, આ કોલમ અને આ કોલમ બંનેનો શું કરવાનો છે? ગુણાકાર. એટલે કે 3 ગુણ્યા 8 તો કેટલા થશે? તો 3 ગુણ્યા 8 થશે 24. ત્યારબાદ 10 ગુણ્યા 20 તો કેટલા થશે? તો થશે 200. ત્યારબાદ 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0. માઇનસ 1 ગુણ્યા 0 તો 0 સાથેનો કોઈ પણ ગુણાકાર 0. માઇનસ 5 ગુણ્યા 15. માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે 15 ગુણ્યા 5 કેટલા થશે? તો એ થશે 75. ત્યારબાદ 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0. અને માઇનસ 5 ગુણ્યા માઇનસ 20 તો 20 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 100. અને માઇનસ માઇનસ છે એટલે શેમાં આવશે? પ્લસમાં. એટલે અહીંથી આપણને શું મળશે? તો સિગ્મા યુવી કેટલું આવે છે? સિગ્મા યુવી તો આવે છે 399. કેટલા આવે છે? 399. ત્યારબાદ શું શોધવાનો છે? યુ સ્ક્વેર. યુ સ્ક્વેર એટલે કે આપણી પાસે યુ તો શોધેલો જ છે, એનો શું કરવાનો છે? વર્ગ કરવાનો છે. એટલે કે આ જે કોલમ છે, આ કોલમનો શું કરવાનો છે? વર્ગ. એટલે કે 3નો વર્ગ તો 3નો વર્ગ કેટલો થશે? 9. ત્યારબાદ છે 10નો વર્ગ તો 10નો વર્ગ કેટલો થશે? 100. ત્યારબાદ 0નો વર્ગ તો 0નો વર્ગ આવશે 0. ત્યારબાદ માઇનસ 1નો વર્ગ તો માઇનસનો વર્ગ શું થઈ જશે? પ્લસ. અને 1નો વર્ગ 1. ત્યારબાદ છે માઇનસ 5નો વર્ગ તો કેટલો આવી જશે? 25. ત્યારબાદ 0નો વર્ગ તો 0. અને માઇનસ 5નો વર્ગ તો કેટલો આવી જશે? 25. અને આનો સરવાળો કરીશું એટલે આપણને શું મળશે? તો સિગ્મા યુ સ્ક્વેર. કેટલો થાય છે સરવાળો? તો સરવાળો થાય છે 160. કેટલો થાય છે? 160. હવે શું કરીશું? તો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીશું અને ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી કરીશું એટલે આપણને શું મળી જશે? તો આપણને દાખલાનો જવાબ મળી જશે. તો સૌ પ્રથમ આપણે તો જે આપણી પાસે કિંમતો છે એ કિંમતો લખી દઈએ. કઈ કઈ? તો એક્સ બાર, વાય બાર, ત્યારબાદ સિગ્મા યુ, સિગ્મા વી, સિગ્મા યુવી અને સિગ્મા યુ સ્ક્વેર અને એન બરાબર કેટલા હતા? 7. તો સૌ પ્રથમ આપણે આ કિંમતો લખી દઈએ. ઓકે, આપણી પાસે કઈ કઈ કિંમતો છે? તો સૌ પ્રથમ આપણી પાસે એન છે તો એન બરાબર કેટલા છે? 7. ત્યારબાદ તો એક્સ બાર, તો એક્સ બારની કિંમત કેટલી આવી હતી? તો એક્સ બારની કિંમત આવી હતી 25.29, એટલે લખી દઈએ 25.29. ત્યારબાદ વાય બાર, તો વાય બારની કિંમત કેટલી આવી હતી? 118.57, તો 118.57. ત્યારબાદ શું શોધ્યું? તો સિગ્મા યુ. સિગ્મા યુ બરાબર કેટલા આવ્યા હતા? તો 2. ત્યારબાદ સિગ્મા વી. સિગ્મા વી બરાબર કેટલા આવ્યા હતા? તો માઇનસ 10. ત્યારબાદ શું શોધ્યું? સિગ્મા યુવી. તો સિગ્મા યુવી એટલે બંનેનો ગુણાકારનો સરવાળો કેટલો હતો? તો 399. અને સિગ્મા યુ સ્ક્વેર, તો સિગ્મા યુ સ્ક્વેર કેટલો આવ્યો હતો? 160. અને બીજું આપણને એક્સ બરાબર આપી દીધા હતા. કેટલા આપી દીધા હતા? 300 કિલોગ્રામ. કેટલા આપી દીધા હતા? 300. પરંતુ આપણે કેટલા લેવાના થશે? 30. કારણ કે મેં તમને શરૂઆતમાં જ બતાવી દીધું હતું આ જે કિંમતો છે, આ જે કિંમતો છે એ કેટલામાં આપી છે? 10ના ગુણાંકમાં છે. કેટલામાં છે? 10ના ગુણાંકમાં, એટલે કે 10 કિલોગ્રામના ગુણાંકમાં છે. એટલે કે 28, એટલે કે એ કેટલી છે? 280. 350. તો એ રીતે આપણને આજે 300 કિલોગ્રામ આપ્યા છે એટલે આપણો જે એક્સ છે એ એક્સ બરાબર કેટલા થશે? તો 30 થશે. કેટલા થશે? 30 થશે. ચાલો તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. ઓકે, સૂત્ર તમને યાદ જ હશે. શું શોધવાનું છે સૌ પ્રથમ? તો સૌ પ્રથમ આપણે નિયત સંબંધાંક શોધવાનું છે. શું શોધવાનું છે? નિયત સંબંધાંક. નિયત સંબંધાંક એટલે કે બી. બીનું સૂત્ર શું થશે? તો એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ
ઇન્ટુ સિગ્મા વી અને છેદમાં શું આવશે તો છેદમાં યુ નું જ આવશે માત્ર એટલે કે n સિગ્મા યુ સ્ક્વેર માઈનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર હવે જો cx અને cy બંને એક એક છે તો અહીં તમે લખો કે નહીં લખો તો પણ ચાલશે પરંતુ સૂત્ર યાદ રાખવા માટે ફરજિયાત લખવાનું છે એટલે કે cy ના છેદમાં cx જે બંનેની કિંમત કેવી છે સરખી છે ચાલો n n બરાબર કેટલા છે 7 એટલે કેટલા આવશે 7 ગુણ્યા સિગ્મા UV તો સિગ્મા UV આપણી પાસે કેટલા આવ્યા હતા 399 એટલે કેટલા આવશે તો 7 ગુણ્યા 399 માઈનસ સિગ્મા U બરાબર કેટલા છે 2 એટલે કેટલા આવશે 2 ગુણ્યા સિગ્મા V બરાબર કેટલા છે માઈનસ 10 એટલે કેટલા આવશે માઈનસ 10 છેદમાં n બરાબર કેટલા છે તો n બરાબર છે 7 ગુણ્યા સિગ્મા U સ્ક્વેર કેટલા આવ્યા છે 160 એટલે કે 7 ગુણ્યા 160 માઈનસ સિગ્મા U તો સિગ્મા U બરાબર કેટલા હતા 2 તો એનો શું થઈ જશે વર્ગ એટલે કે 2 નો વર્ગ હવે આપણે ગુણાકાર કરીશું અને ત્યારબાદ શું કરીશું તો સરવાળો બાદબાકી કરીશું 7 ગુણ્યા 399 એટલે કેટલા આવશે તો આવશે 2793 કેટલા આવશે 2793 માઈનસ હવે માઈનસ માઈનસ છે તો આ માઈનસ 20 છે અને આ માઈનસ છે એટલે અહીં શું થઈ જશે પ્લસ એટલે કેટલા આવશે પ્લસ 20 છેદમાં 16 7 તો 102 એટલે કે 112 એટલે કે 1120 માઈનસ 2 નો વર્ગ કેટલો થશે 4 હવે 2793 પ્લસ 20 એટલે કેટલા થઈ જશે તો 2813 કેટલા થઈ જશે 2813 અને છેદમાં 1120 માઈનસ 4 એટલે કેટલા થઈ જશે 1116 એટલે કે અહીંથી આપણને શું મળશે બીની કિંમત તો બીની કિંમત કેટલી આવે છે તો બીની કિંમત આવે છે 2.52 કેટલી આવે છે 2.52 ત્યારબાદ શું શોધવાનું છે અંતઃખંડ અંતઃખંડ એટલે શું થશે એ તો એનું સૂત્ર શું થશે તો બીજો સ્ટેપમાં શું આવશે એ તો એ બરાબર શું થશે તો એ બરાબર છે વાય બાર માઇનસ બી એક્સ બાર જ્યાં વાય બાર તો વાય બારની કિંમત કેટલી છે તો 118.57 તો અહીં લખી દઈશું આપણે 118.57 માઇનસ બીની કિંમત કેટલી આવી તો 2.52 એટલે કે 2.52 અને એક્સ બાર તો એક્સ બારની કિંમત કેટલી છે 25.29 એટલે કેટલા આવશે તો આવશે 25.29 ગુણાકાર કરીશું તો 118.57 માઇનસ 2.52 ગુણ્યા 25.29 તો કેટલા આવે છે તો 63.73 કેટલા આવે છે 63.73 અને માઇનસ કરીશું એટલે આપણને એની કિંમત મળશે 54.84 કેટલા મળશે 54.84 એટલે કે અહીંથી આપણને એની કિંમત મળે છે 54.84 હવે શું કરવાનું છે તો હવે ત્રીજું આપણે શું શોધવાનું છે તો ત્રીજું આપણે શોધવાનું છે વાયની એક્સ પરની રેખા અથવા તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શું થશે તો વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ શું થશે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ જ્યાં એની કિંમત કેટલી છે તો 54.84 એટલે અહીં કેટલા આવશે તો અહીં આવશે 54.84 પ્લસ બી બરાબર કેટલા આવ્યા તો 2.52 એટલે કે 2.52 એક્સ તો આ શું થઈ ગઈ આપણી અન્વાયોજનની રેખા આ શું થઈ ગઈ આપણી અન્વાયોજનની રેખા હવે આપણને x બરાબર આપ્યા છે કેટલા લેવાના છે 30 એટલે કે જ્યાં શું આવશે x બરાબર 30 લેતા શું આવશે x બરાબર 30 લેતા એટલે કે 54.84 પ્લસ 2.52 અને x બરાબર કેટલા લેવાના છે 30 જો મિત્રો 300 કિલોગ્રામ આપ્યું હતું પરંતુ આપણને જે x આપ્યો છે એ સેમ આપ્યો છે 10ના ગુણાકમાં આપ્યો છે એટલે આપણે 300ને ભાગ્યા શું કરવા પડશે 10 એટલે કેટલા આવશે 30 એટલે કન્ફ્યુઝ નહીં થતા કે ત્યાં 300 આપ્યા છે ને અહીંયા કેમ 30 લીધા છે તો હવે આપણે ગુણાકાર કરીશું એટલે કેટલા થશે તો 54.84 પ્લસ 2.52 ગુણ્યા 30 એટલે આવશે 75.6 કેટલા આવશે 75.6 અને આનો સરવાળો કરીશું એટલે આપણને વાય કેપની કિંમત મળશે 130.44 કેટલા મળશે 130.44 તો આપણી જે વાય કેપની કિંમત છે કેટલી થશે 130.44 એટલે કે જો ખાતરના વપરાશ 300 કિલો માટે જે કપાસનું ઉત્પાદન છે કેટલું થશે તો 130.44 ક્વિન્ટલ મળશે ખાતરના વપરાશ જો 300 કિલો કરવામાં આવે તો એનું જે ઉત્પાદન છે ઉત્પાદન કેટલું મળશે તો 130 ક્વિન્ટલ જેટલું ઉત્પાદન એનું મળશે તો મિત્રો આ તો આપણો દાખલા નંબર પહેલો હવે આપણે જોઈશું દાખલા નંબર બીજો મિત્રો તમને કંઈ પણ પ્રશ્ન હોય અથવા તો કોઈ પણ ગૂંચવણ ભર્યા કંઈક તમને પ્રશ્ન હોય તો એનું નિરાકરણ આપણે જરૂરથી લાવીશું પરંતુ એ માટે તમારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવું પડશે ત્યારબાદ બીજો દાખલો જોઈએ તો એમાં આપણને પિતા અને પુત્રની ઊંચાઈ વચ્ચેનો સંબંધ ચકાસવા માટે પિતા અને પુખ્ત વયના પુત્રની
8 જોડની નીચે આપેલી માહિતી પરથી આપણે પુત્રની ઊંચાઈ અને પિતાની ઊંચાઈ પરથી નિયત સંબંધ રેખા મેળવવાની છે એટલે કે આપણને n બરાબર કેટલા આપી દેવામાં આવ્યા છે 8 આપી દેવામાં આવ્યા છે x આપી દીધો છે y આપી દીધો છે અને કહેવામાં આવ્યું છે કે જો કોઈ પિતાની ઊંચાઈ 170 સેન્ટીમીટર હોય પિતાની ઊંચાઈ એટલે કે x બરાબર આપણને આપી દીધા છે કે 170 સેન્ટીમીટર હોય ત્યારે પુત્રની ઊંચાઈનું અનુમાન કરવાનું છે શું કરવાનું છે પુત્રની ઊંચાઈનું અનુમાન કરવાનું છે તો ચાલો સૌપ્રથમ આપણે શું કરી દઈશું તો ટેબલ બનાવી દઈશું અહીં ટેબલ બનાવી દીધું છે મેં કિંમત લખી દીધી છે એટલે કે x અને y લખી દીધા છે અહીં શું થશે સરવાળો એટલે કે સિગ્મા x અને આ શું આવશે સિગ્મા y તો સિગ્મા x કેટલો થાય છે તો એ થાય છે 1346 કેટલો થાય છે 1346 અને સિગ્મા y થાય છે 1338 સૌપ્રથમ શું શોધી લેવાનું છે તો x બાર અને y બાર એટલે કે x બાર તો x બાર બરાબર શું થશે સિગ્મા x છેદમાં n સિગ્મા x કેટલા આવ્યા તો 1346 એટલે કે 1346 ભાગ્યા n બરાબર કેટલા હતા 8 એટલે કે આપણો જે x બાર છે એ x બાર આપણને કેટલો મળશે તો 168.25 કેટલો મળશે 168.25 એટલે કે આ આપણો થઈ ગયો x બાર હવે બીજું શું શોધવાનું છે તો બીજું શોધવાનું છે y બાર બરાબર તો સિગ્મા y ના છેદમાં n જ્યાં સિગ્મા y બરાબર કેટલા છે તો 1338 તો 1338 ભાગ્યા 8 કેટલા આવશે 1338 ભાગ્યા 8 એટલે કે આપણો જે y બાર છે y બાર કેટલો આવશે તો y બાર આવશે 167.25 કેટલો આવશે 167.25 ઓકે આપણને x બાર અને y બાર મળી ગયા બંને અપૂર્ણાંકમાં છે એટલે કે અને મોટી એટલે ટૂંકી રીતનો ઉપયોગ કરવાનો છે એટલે શું શોધવું પડશે આપણે તો આપણે u અને v શોધવા પડશે શું શોધવા પડશે u અને v તો u બરાબર શું થશે તો u બરાબર થશે x માઇનસ a હવે જોઈએ તો અહીંયા પણ કોઈ કેવી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એવું નથી એટલે કે માત્ર શું આવશે x માઇનસ a જ્યાં a બરાબર આપણે કેટલા લઈશું તો a બરાબર આપણે લઈશું 168 અને v બરાબર થશે y માઇનસ b જ્યાં b બરાબર તો b માં પણ જોઈ લઈએ તો કોઈ એવી સંખ્યા નથી કે જેને એક અચળ સંખ્યા વડે ભાગી શકાય કારણ કે અહીંયા 8 છે પછી અહીંયા 9 છે અહીંયા 7 છે એટલે કે એક સંખ્યા વડે ભાગી શકાય એવું નથી એટલે b બરાબર લઈશું આપણે 167 સૌપ્રથમ કોલમ કઈ બનશે તો સૌપ્રથમ કોલમ બનશે u u બરાબર શું થશે x માઇનસ a જ્યાં a બરાબર કેટલા છે તો a બરાબર છે 168 અને v બરાબર શું થશે તો v બરાબર થશે y માઇનસ b જ્યાં b બરાબર લઈશું આપણે 167 ત્યારબાદ આવશે uv અને ત્યારબાદ આવશે u સ્ક્વેર ગણતરી કરીએ તો સૌપ્રથમ આપણે u ની કોલમ બનાવીએ તો u માટે શું છે તો x માઇનસ a એટલે કે આ x છે એમાંથી માઇનસ કરવાના છે કેટલા માઇનસ કરવાના છે 168 તો 167 માઇનસ 168 એટલે કેટલા આવશે માઇનસ 1 ત્યારબાદ 169 માઇનસ 168 એટલે કેટલા આવશે પ્લસ 1 171 માઇનસ 168 એટલે કેટલા આવશે 3 168 માઇનસ 168 એટલે 0 173 માઇનસ 168 એટલે કેટલા આવશે 5 ત્યારબાદ 166 માઇનસ 168 એટલે આવશે 2 167 માઇનસ 168 એટલે આવશે માઇનસ 1 અને 165 માઇનસ 168 એટલે કેટલા આવશે માઇનસ 3 અને અહીંથી આપણને શું મળશે તો અહીંથી આપણને મળશે સિગ્મા યુ સિગ્મા યુ આપણને મળે છે 2 કેટલા મળે છે 2 ત્યારબાદ વી માટે તો વી માટે શું છે વાય માઇનસ બી એટલે કે આ વાયની કોલમ છે એમાંથી માઇનસ કેટલા કરવાના છે 167 કેટલા કરવાના છે 167 એટલે કે 158 માઇનસ 167 તો કેટલા આવશે માઇનસ 9 કેટલા આવશે માઇનસ 9 ત્યારબાદ 170 માઇનસ 167 એટલે કેટલા આવશે 3 169 માઇનસ 167 એટલે કેટલા આવશે 2 172 માઇનસ 167 એટલે કેટલા આવશે 5 ત્યારબાદ 170 માઇનસ 167 તો આવશે 3 ત્યારબાદ 168 માઇનસ 167 તો આવશે 1 ત્યારબાદ છે 164 માઇનસ 167 તો કેટલા આવશે માઇનસ 3 અને 167 માઇનસ 167 એટલે કેટલા થઈ જશે 0 અને અહીંથી આપણને મળશે સિગ્મા વી તો સિગ્મા વી મળે છે આપણને 2 ત્યારબાદ છે યુ અને વી એટલે કે આ જે યુવી આપણે ફાઇન્ડ કર્યો છે એ બંનેનો શું કરવાનો છે ગુણાકાર એટલે કે આ કોલમ અને આ કોલમ બંનેનો શું કરવાનો છે ગુણાકાર આ વી અને આ યુ બંનેનો ગુણાકાર એટલે કે માઇનસ 1 ગુણ્યા માઇનસ 9 તો કેટલા આવશે 9 એકુ 9 માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ ત્યારબાદ 1 ગુણ્યા 3 તો 3 એકુ 3 ત્યારબાદ છે 3 ગુણ્યા 2 તો કેટલા થશે 6 ત્યારબાદ 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 ત્યારબાદ છે 5 ગુણ્યા 3 તો કેટલા આવશે તો 5 તરી થશે 15 ત્યારબાદ માઇનસ 2 ગુણ્યા 1 તો માઇનસ પ્લસ માઇનસ એટલે કે માઇનસ 2 માઇનસ 1 ગુણ્યા માઇનસ 3 તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એટલે કે પ્લસ 3 ત્યારબાદ માઇનસ 3 ગુણ્યા 0 તો 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 એટલે કે અહીંથી આપણને શું મળશે તો અહીંથી આપણને મળશે સિગ્મા યુવી મળે છે આપણને 34 કેટલા મળે છે 34 અને લાસ્ટમાં છે
सिग्मा आ सॉरी यू स्क्वेर लास्ट में शू है तो लास्ट में है अपनी पास यू स्क्वेर तो यू स्क्वेर मैं शू याद रखू तो आज यूनी कॉलम है आ यूनी कॉलम शू करवा है अपने वर्ग शू करवा है वर्ग एट्ल के माइनस एक वर्ग तो माइनस एक वर्ग के थे प्लस एक त्यारबाद एक वर्ग तो एक वर्ग आ एक त्यारबाद आ त्रो वर्ग तो त्रो वर्ग आ नौ जीरो वर्ग तो जीरो वर्ग जीरो त्यारबाद पांच वर्ग तो पांच वर्ग आ पच्चीस त्यारबाद माइनस बे वर्ग तो माइनस बे वर्ग आ चार माइनस एक वर्ग तो आक माइनस एक वर्ग के एक माइनस त्रो वर्ग तो ये आव एट अँ थी अपन ने शूँ मैं तो अँ थी अपन मैसे सीग्मा यू स्क्वेर और सीग्मा यू स्क्वेर अपन मे पचास के मे पचास हवे आपणे शू करी दईशू तो सौ प्रथम बधी किंमतो लखी दईशू एक्स बार वाई बार सीग्मा यू सीग्मा यू वी और सीग्मा यू स्क्वेर और बीजू अपन ने एक्स की किंमत आपी है तो ये किंमत लखी दईशू और त्यारबाद शू करीशू आपणे दाखला की गणतरी करीशू तो चलो सौ प्रथम आपणे किंमतो लखी दईए तो आपणा एन एन बराबर केटला हता तो सौ प्रथम एन बराबर हता आठ त्यारबाद एक्स बार केटलो आव्यो तो एक्स बार आपणो आव्यो हतो 168.25 કેટલો આવ્યો હતો 168.25 ત્યારબાદ વાય બાર તો વાય બાર કેટલો હતો તો વાય બાર હતો 167.25 કેટલો હતો 167.25 ત્યારબાદ સિગ્મા યુ તો સિગ્મા યુ કેટલા આવ્યા હતા 2 ત્યારબાદ સિગ્મા વી તો સિગ્મા વી હતા આપણી પાસે 2 બંને કેવા હતા સરખા ત્યારબાદ સિગ્મા યુવી તો સિગ્મા યુવીનો સરવાળો હતો એટલે કે 34 અને ત્યારબાદ હતું સિગ્મા यू स्क्वेर ने सीग्मा यू स्क्वेर था अपनी पास पचास के अपनी पास पचास अने लास्ट में एक महिती आपी थी एक्स बार एक्स हाँ सॉरी एक्स एट एक्स बराबर अपने के लेना है तो एक्स बराबर आप लेना है 170 के लेना है 170 तो चलो मित्रों गणतरी करिए सौ प्रथम शू लखी देवा है तो सौ प्रथम आप नियत संबंधांक शोधवा है शू शोधवा है सौ प्रथम आप नियत संबंधांक शोधवा है एट्ले कि सौ प्रथम आवश्य बी बी बराबर सूत्र शू थे तो एन सीग्मा यू वी माइनस सीग्मा यू इंटू सीग्मा वी छेद में शू आवशे तो छेद में आवशे एन सीग्मा यू स्क्वेर माइनस सीग्मा यू आखा स्क्वेर ने गुणिया शू आवशे सीवायना छेद में सी एक्स आ बने के आ बनेनी किंमत केटली छे एक एक छे एटले के सूत्र में तमे लखो के नहीं लखो कोई फरक पड़शे नहीं परंतु सूत्र याद राखवा माटे अवश्य लखवानुं छे चलो हवे आपणे किंमतो मूकी दीए एन बराबर केटला छे तो एन बराबर छे अपनी पास आठ एटले के आठ गुणिया सीग्मा यूवी केटला आव्या 34 एटले के आठ गुणिया 34 माइनस सीग्मा यू केटला छे तो सीग्मा यू 2 छे अने सीग्मा वी पण केटला छे 2 केटला आवशे 2 गुणिया 2 छेदमां एन बराबर केटला छे तो एन बराबर छे 8 सीग्मा यू स्क्वेर के आया 50 एट्ले कि अँ आ 50 माइनस सीग्मा यू एट्ले कि आया 2 तो अँ शू आ वर्ग ओके 8 गुणिया 34 एट्ले कि थे तो थे 272 एट्ले कि आ 272 माइनस 2 गुणिया 2 एट्ले 4 छेद में 8 पंचा 40 एट्ले कि 400 माइनस 4 एट्ले ऊपर आ 268 272 माइनस 4 एट्ले कि 268 छेद में आ 396 એટલે કે આપણી જે બી છે એ બીની કિંમત આપણને કેટલી મળશે તો 0.68 કેટલા મળશે 0.68 એટલે કે આપણી જો બી છે એ બીની કિંમત કેટલી મળશે તો બીની કિંમત મળશે 0.68 ત્યારબાદ બીજું શું શોધવાનું થશે તો બીજું શોધવાનું થશે અંતઃખંડ એટલે કે એ બરાબર શું થશે તો એ બરાબર થશે વાય બાર માઇનસ બી એક્સ બાર જ્યાં વાય બાર બરાબર કેટલા છે તો 167.25 કેટલા છે તો 167.25 માઇનસ બી બી બરાબર કેટલા આવ્યા 0.68 કેટલા આવશે 0.68 અને એક્સ બાર તો એક્સ બાર કેટલા આવ્યા છે એક્સ બાર આવ્યા છે 168.25 એટલે કે 167.25 માઇનસ 0.68 ગુણ્યા 168.25 એટલે આવશે 114.41 કેટલા આવશે 114.41 માઇનસ કરીશું એટલે આપણને એની કિંમત મળશે 52.84 કેટલા મળશે 52.84 એટલે કે આપણો જે એ છે અંતઃખંડ એ છે એની કિંમત કેટલી થશે 52.84 ત્યારબાદ ત્રીજું શું શોધવાનું છે તો ત્રીજું શોધવાનું છે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શું આવશે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા ઓકે ચાલો એટલે વાય કેપ શોધવાનું છે તો વાય કેપ બરાબર શું થશે તો વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ શું થશે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ જ્યાં એ બરાબર તો એ બરાબર આવ્યા 52.84 પ્લસ બી બરાબર કેટલા છે 0.68 અને એક્સ જ્યાં
x બરાબર કેટલા લેવાના છે તો x બરાબર 170 લેતા શું થશે x બરાબર 170 લેતા કારણ કે આપણે x ની કિંમત કેટલી લેવાની કીધી છે 170 અને એના પરથી આપણે y કેપ નું અનુમાન લગાવવાનું છે એટલે કે 52.84 પ્લસ 0.68 અને x બરાબર કેટલા આવશે તો 170 એટલે કે 52.84 પ્લસ 0.68 ગુણ્યા 170 એટલે આવશે 115.6 કેટલા આવશે 115.6 અને આનો સરવાળો કરીશું એટલે આપણને y કેપ મળશે 168.44 કેટલા મળશે તો 168.44 એટલે આપણો y કેપ કેટલો થશે તો y કેપ થશે આપણો 168.44 એટલે કે જ્યારે પિતાની ઉંમર 170 સેન્ટીમીટર હોય જ્યારે પિતાની ઊંચાઈ 170 સેન્ટીમીટર હોય ત્યારે પુત્રની ઊંચાઈનું અનુમાન કેટલું થાય છે 168.44 સેન્ટીમીટર કેટલું થાય છે 168.44 સેન્ટીમીટર તો આ રીતે જે ટૂંકી રીતના દાખલા છે ટૂંકી રીતના દાખલા ગણવામાં આવે છે હવે પછીનો જે દાખલો છે એની અંદર આપણે CX અને CY નો પણ ઉપયોગ કરીશું તો આશા રાખું છું કે તમને આ વિડિયોમાં સમજ પડી ગઈ હશે જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઈક કરજો અને શેર કરજો ફરીથી મળીશું આવા જ વિડિયો સાથે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર થેન્ક યુ